જય વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ જીપીએસસી ઓનલાઈન મારું નામ છે અનિલ ચૌધરી આપણે શરૂઆત કરી રહ્યા છીએ ઇન્ડિયન ઇકોનોમીના મેઇન્સનો જે કોર્સ છે એના માટે જીપીએસસી મેન્સની અંદર ઇકોનોમીના ક્વેશ્ચન જે છે એ બે પ્રકારે જે છે જનરલી પૂછાતા હોય છે ઇકોનોમીના જે ક્વેશ્ચન છે એ જનરલી બે પ્રકારે પૂછાતા હોય છે સમજીએ આ લેક્ચર છે પર્ટિક્યુલર એ હું તમને ખાલી એક વસ્તુ સમજાવવા માટે આવ્યો છું કે એક આદર્શ ઉત્તર આપણે મેઇન્સની અંદર કઈ રીતે લખી શકીએ કેવી રીતે એક ઉત્તરને આપણે જે જોનાર વ્યક્તિ છે જે નિરીક્ષક છે એની સામે આપણી જે ઇમ્પ્રેશન છે એને બીજા કરતાં વધુ કેવી રીતે ડેવલપ કરી શકીએ સારી એના માટે આ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું કે એક સારો ઉત્તર કેવી રીતે લખી શકાય કારણ કે ઇકોનોમી એક ડાયનેમિક સબ્જેક્ટ છે ઇકોનોમી જે સબ્જેક્ટ છે એક ગતિશીલ સબ્જેક્ટ છે બરાબર છે કેવો સબ્જેક્ટ છે ગતિશીલ સબ્જેક્ટ છે કેવી રીતે ગતિશીલ સબ્જેક્ટ છે કારણ કે ઇકોનોમીની અંદર જે પ્રશ્ન પૂછાય છે એને તમે અલગ અલગ સબ્જેક્ટ સાથે કોરિલેટ કરી શકો બરાબર છે ઇકોનોમીના ક્વેશ્ચનને યુ કેન કોરિલેટ વિથ ધ અનધર સબ્જેક્ટ લાઈક ઇન્ડિયન ઇન્ટરનેશનલ રિલેશન છે પોલિટી છે ફોર એક્ઝામ્પલ ટોપિક છે એ પોલિટી સાથે કોરિલેટ થાય છે એઝ વેલ એઝ ઇન્ડિયન ઇકોનોમીમાં તો છે જ ફોર એક્ઝામ્પલ એક્સટર્નલ સેક્ટરનો કોઈ પણ ક્વેશ્ચન છે એક્સટર્નલ સેક્ટર ઓફ ઇન્ડિયા એક્સટર્નલ સેક્ટર

હવે પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન જે છે જનરલી મેં તમને કીધું બે પ્રકારે પૂછાતા હોય છે સમજીએ આખું એક ફોર્મેટ છે આ ફોર્મેટ તમારે માનીને ચાલવાનું છે કે પરીક્ષાની અંદર જે પ્રકારે ફોર્મેટ પૂછાય છે લિમિટેડ સ્પેસ લિમિટેડ ની અંદર તમારે આન્સરને જે છે ડેવલોપ કરવાનો હોય છે તો સારામાં સારું કન્ટેન્ટ ઓછા સમયમાં કેવી રીતે બનાવી શકાય એની આપણે અહીંયા ચર્ચા કરીશું ઇકોનોમીમાં જનરલી બે પ્રકારના પ્રશ્નો જે છે પૂછાતા હોય છે એક છે સ્ટેટિક બેઝ કયો છે સ્ટેટિક બેઝ અને એક છે કરંટ બેઝ કરન્ટ બેઝ કેવી રીતે સ્ટેટિક બેઝ એન્ડ કરંટ બેઝ સ્ટેટિક બેઝનો મતલબ છે કે ડાયરેક્ટલી તમારા સિલેબસમાં જે ટોપિક આપેલો છે એમાંથી તમને પ્રશ્ન પૂછવાનો પ્રયત્ન કરે ફોર એક્ઝામ્પલ જે જીપીએસસી મેન્સ બે હજાર ઓગણીસની જે બે હજાર વીસમાં એકવીસમાં જે પરીક્ષા લેવાની બે હજારની એકવીસમાં જીપીએસસી મેઇન્સ ક્લાસ વન ટુની જે એક્ઝામ લેવાની એમાં જે થ્રી ઇકોનોમીની અંદર પ્રશ્ન હતો કે ભાઈ ખાધના પ્રકાર જણાવો ખાધના જે પ્રકાર છે એને જણાવો અને ભારત સરકાર કઈ રીતે ઋણ લે છે કઈ રીતે સહાયક થાય છે સરકારને વિકાસની અંદર તો આ પ્રકારનો પ્રશ્ન એ સ્ટેટિક કહી શકાય કારણ કે સીધો જ જે બજેટરી પ્રણાલી છે આપણી ખાદ્ય અને સહાય સિલેબસમાં એક ટોપિક છે ખાદ્ય અને સહાય ત્યાંથી ડાયરેક્ટલી આ ક્વેશ્ચનને જે છે પૂછવાનો પ્રયત્ન કર્યો છે ક્લિયર છે કરન્ટ બેઝ ક્વેશ્ચન કેવી રીતે બની શકે કરંટ બેઝ ક્વેશ્ચન જે છે એ તમને ડિરેક્ટલી પણ પૂછી શકે છે कि तुमने डायरेक्टली पण पूछी सके छे અને तुमने सब्जेक्ट સાથે કોરિલેટ કરીને પણ પૂછી શકે છે सब्जेक्ट સાથે કોરિલેટ કરીને પણ પૂછી શકે છે વિષય સાથે સંકલન સાધીને પણ કરંટનો ક્વેશ્ચન GPSC તમને પૂછી શકે છે કેવી રીતે समझिए डायरेक्टली કેવી રીતે પૂછી શકે डायरेक्टली કેવી રીતે પૂછી શકે ચાલો समझिए હવે ડાયરેક્ટલીનો મતલબ છે કે કરંટમાં કોઈ પણ ઇસ્યુ જે છે એ ચાલી રહ્યો છે એની ડિબેટ થઈ રહી છે ઇન્ટરનેશનલી એ ઇસ્યુને ઉઠાવવામાં આવી રહ્યો છે એનો મતલબ કે એટલું માની લેવાનું કે આપણી માટે એ ઇસ્યુ ખૂબ મહત્ત્વનો છે અને એ ઇસ્યુને તમારે થ્રી સિક્સટી ડિગ્રી એનાલિસિસ કરવાનું છે કે એ ઇસ્યુ ભારત માટે ઇકોનોમીના પોઈન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી હાઉ અફેક્ટિવ છે કેવી રીતે અફેક્ટિવ છે એ સામાજિક આંતરિક બાહ્ય તમામ પ્રકારના જે અસરો છે એ ભારત પર કેવી રીતે પડી શકે છે એને તમારે થ્રી સિક્સટી ડિગ્રી છે એનાલિસિસ કરવાનું છે પછી કોઈ પણ ટોપિક હોય ફોર એક્ઝામ્પલ હમણાં ચર્ચામાં હતું સુએજ કેનાલ સુએજ કેનાલમાં એક કન્ટેનર ફસાઈ ગયું છે તો એ ભારતની અંદર જે વિદેશ વેપાર થઈ રહ્યો છે જે ક્રૂડ ઓઇલનું આયાત નિકાસ થઈ રહ્યું છે ક્લિયર છે ક્રૂડ ઓઇલનું જે આયાત નિકાસ થઈ રહ્યું છે તો કે ભાઈ તમને ખબર હોય તો આપણો ભારત દેશ છે ક્લિયર છે તો ભારત દેશથી આ સાઈડ આવો તમે એટલે અહીંયા આ ગલ્ફ કન્ટ્રીઝ છે તો અહીંયા આ રાતો સમુદ્ર છે ને અહીંયા આ ભૂમધ્ય સાગર સમુદ્ર છે તો રાતો સમુદ્ર ને સમુદ્ર સમુદ્રને ટચ કરે છે આ જે સુએઝ કેનાલ છે તો એની એક બેકગ્રાઉન્ડ ડિટેલ તમને ખબર હોવી જોઈએ એનાથી ભારતના અર્થતંત્ર જે છે ભારતનો જે વેપાર છે એના જોખમ એની પર કયા પ્રકારનું રિસ્ક રહેલું છે એની પણ તમને ખબર હોવું જોઈએ તો એ ટોપિક છે એને તમારે ચારે દિશાઓમાંથી થ્રી સિક્સટી ડિગ્રી એનાલિસિસ કરવું પડશે અને એના માટે હું તમને પ્રિફર કરવાનું કહું છું યુ કેન પ્રિફર વિઝન આઈએસ ઓર દ્રષ્ટિ આઈએસ કરંટ અફેર્સ કારણ કે એ લોકો તમને કોઈ પણ ટોપિકને થ્રી સિક્સટી ડિગ્રી એનાલિસિસ તો કરાવે છે સાથે સાથે તમને આગળની દિશા પણ આપે છે કે સરકારે આના માટે શું સ્ટેપ લેવા જોઈએ ક્લિયર છે તો કરંટમાંથી તમને ડિરેક્ટલી કોઈપણ પ્રકારનો પ્રશ્ન પૂછી શકે ફોર એક્ઝામ્પલ કે ઇકોનોમિક સર્વેમાંથી પણ કોઈ પણ પ્રશ્ન પૂછી શકે ઇકોનોમિક સર્વેમાંથી ઇકોનોમિક સર્વેમાં એક વસ્તુ ખૂબ જ ચર્ચામાં છે કે વી શેપ રિકવરી શું છે વી શેપ રિકવરીનું તાત્પર્ય સમજાવો અને ભારત સરકાર દ્વારા વી શેપ રિકવરીના માધ્યમથી ભારત સરકાર દ્વારા વી શેપ રિકવરીને અચીવ કરવા માટે વી શેપ રિકવરીને એચીવ કરવા માટે કયા કયા પ્રયત્નો કર્યા છે અથવા તો કયા કયા સુધારાત્મક પ્રયત્નો કર્યા છે અથવા તો એમ પણ પૂછી શકે કે વી શેપ રિકવરી નું તાત્પર્ય શું છે અને આત્મનિર્ભર ભારતના સાપેક્ષમાં સમજાવો તો આત્મનિર્ભર ભારતની અંદર ભારત સરકારે આપણો જે જીડીપી ઘીરી રહ્યો છે જીડીપી ડાઉન જઈ રહ્યો છે એને અપ લાવવા માટે એને બુસ્ટ કરવા માટે કયા કયા પ્રયત્નો કર્યા છે એને તમે ઇનપુટ કરી શકો ફોર એક્ઝામ્પલ પ્રોડક્શન લિંક્ડ સ્કીમ જે હતી ઇન્સેન્ટિવ સ્કીમ એને તમે ઇનપુટ કરી શકો એમએસએમઇ ઉદ્યોગો માટે ઘણા પ્રકારની સહાય સરકારે આપી છે જેથી કરીને પ્રોડક્શન વધી શકે પ્રત્યક્ષ રીતે આવાસ યોજનાઓની અંદર પણ સરકારે ઘણી બધી સબસિડી આપી છે તો સરકારે અહીંયા શું કર્યું તો કે ભાઈ સરકારે અહીંયા જે છે પૈસા છે મની છે એને બજારમાં નાખવાનો પ્રયત્ન કર્યો કારણ કે જો બજારમાં મની આવશે તો તો જ પ્રોડક્શનના ઇકોનોમી અપ આવવાનો પ્રયત્ન થશે તો અહીંયા તમારે હા આપણે સમજીશું દરેક લેક્ચરની અંદર કેવા આ ક્વેશ્ચન બની શકે એનો મોડેલ આન્સર કેવો હોઈ શકે અને સાથે સાથે હું તમને એક પ્રશ્ન પણ આપીશ જે તમારે જાતે લખવાનો છે અને એક જ દિવસમાં બધું નહીં આવડી જાય ભાઈ ફેક્ટ વસ્તુ છે એક દિવસમાં બધું ન આવડી જાય કે હાલના હાલ બધું કરી નાખવું ને એ શક્ય જ નથી થોડોક સમય આપવો પડશે જે પણ વસ્તુ ભણો છો એની પાછળ થોડુંક ડેડિકેશન આપવું પડશે અને સાથેને સાથે થોડુંક એક્સ્ટ્રા રીડિંગ પણ કરવું પડશે તમે માત્ર ને માત્ર ફેકલ્ટી ઉપર નિર્ભર ન થઈ જશો હું તમને સ્પષ્ટ સલાહ આપું છું તમારે સાઈડમાં કરંટ અફેર્સનું રીડિંગ કરવું પડશે કારણ કે એ જે એક્સ્ટ્રા રીડિંગ કર્યું છે એ જ તમને મેન્સના જે મોડેલ આન્સર છે એ લખવામાં જે છે ખૂબ જ મહત્વપૂર્ણ થશે સબ્જેક્ટને કોરિલેટ કરે એવા પણ પ્રશ્ન પૂછાઈ શકે સબ્જેક્ટને કોરિલેટ કરે એવા પણ પ્રશ્ન પૂછાઈ શકે સમજીએ સબ્જેક્ટને કોરિલેટ કરે એવા પ્રશ્ન એટલે કેવો પ્રશ્ન ફોર એક્ઝામ્પલ જીડીપી છે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ સકલ ઘરેલું ઉત્પાદન જેને ગુજરાતીમાં આપણે કહીએ છીએ જે રાષ્ટ્રીય આવકનો એક મહત્વનો માપદંડ છે રાષ્ટ્રીય આવકના ઘણા બધા માપદંડ છે જીડીપી છે જીએનપી છે એનએનપી છે પણ રાષ્ટ્રીય આવકનો એક માપદંડ એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જે છે હમણાં હું તમને નાનો એવો અમથો ક્વેશ્ચન પણ લઈને જણાવું છું કે કેવી રીતે આપણે લખી શકાય ખાલી જસ્ટ બેઝિક માહિતી મેળવી રહ્યા છે કે કેવા પ્રકારના પ્રશ્નો પૂછી શકે અને આજે પીટીની અંદર તમે જે એક ફેક્ટ બેઝ દ્રષ્ટિકોણનો વિકાસ કર્યો છે તમારી પાસે જે માઇન્ડ મેપ છે એ ફક્ત ફેક્ટ બેઝ છે એ ફેક્ટ બેઝ માઇન્ડ મેપને તમારે કન્વર્ટ કરીને એનાલિસિસ બરાબર એનાલિટિક્સ દ્રષ્ટિકોણને વિકાસ કરવો પડશે ક્લિયર છે તો જીડીપી છે તો જીડીપીની અંદર સરકાર તમને પૂછે કારણ કે જીડીપી જે છે સતત ત્રણ ટર્મથી જે ગીરી રહ્યો છે ડાઉન જઈ રહ્યો છે માઇનસ ટ્વેન્ટી થ્રી જેટલો ડાઉન ગયો ક્લિયર છે સાથે સાથે લોકડાઉન મંદી જે છે ભારતની અંદર તો હતી જ આર્થિક મંદી ભારતમાં હતી જ ઇકોનોમિક સ્લોડાઉન જેને આપણે કહીએ છીએ તો તમને પૂછી શકે કે ભાઈ જીડીપીની સામાન્ય સમજ આપો અને આજે આર્થિક મંદી ભારતમાં જોઈ રહી આર્થિક મંદી તો છેલ્લા બાર મહિના બે વર્ષથી ચાલે છે ભારતમાં ત્યારનો જે છે જીડીપી ડાઉન જઈ રહ્યો છે લોકડાઉન તો ક્યારે થયું બે હજાર વીસના માર્ચ મહિનામાં એ પહેલા પણ આર્થિક મંદી ચાલુ હતી ને હવે તો ભયાનક આર્થિક મંદી ચાલુ છે તો આર્થિક મંદીના કારણો જણાવો શું શું કારણો છે અને સરકારે આ આર્થિક મંદીને પહોંચી વળવા માટે કયા કયા સુધારાત્મક પ્રયાસો કર્યા છે અથવા તો કઈ કઈ સ્કીમ્સને ઇમ્પ્લિમેન્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે એ લખો તો બ્રોડ વ્યૂથી જે છે તમારે ભણવું પડશે બ્રોડ વ્યૂથી ક્લિયર છે તો આ પ્રકારના પ્રશ્નો તમને ઇન્ડિયન ઇકોનોમીની અંદર પૂછાઈ શકે મેઇન્સ પરથી અને હું અહીંયા તમને જે પણ વસ્તુ ભણાવી રહ્યો છું એક એ મારા એક્સપિરિયન્સ બેઝ પર ભણાવી રહ્યો છું હું એમ ન જ કહી શકું કે આવો જ પ્રશ્ન પૂછાય આ જ પ્રશ્ન પૂછાય હા પીટીમાં કહી શકું પીટીમાં છાતી ઠોકીને કહી શકું કે ધી જીપીએસસી છે એના બારનો પ્રશ્ન નહીં પૂછાય કહી શકું અંદર બહુ લિમિટેડ ક્વેશ્ચન હોય છે અને હવે તો બધા જ પ્રશ્નો દસ માર્કના થઈ ગયા છે બધા પ્રશ્નો દસ માર્કના થઈ ગયા છે તો દોઢસો માર્કમાં દસ પ્રશ્નો આવે દસ દસ માર્કનો પ્રશ્ન હોય પંદર પ્રશ્નો આવે તો દોઢસો માર્ક થઈ જાય તો પંદર પ્રશ્નોમાં ઇકોનોમીમાં બે કે ત્રણ પ્રશ્ન હોય તો હું એમ ન જ કહી શકું કે આવશે જ હા મને લાગે છે કે આ સંભાવના છે તો એ કરીને જાજો પણ મને એટલી ખબર છે કે આપણે જેટલું ભણીએ છીએ આસપાસનું એ આવે ને તો તમે ક્વેશ્ચન જે છે ઇનપુટ કરી શકશો ઓકે ચાલો આ વાતની હવે વાત થઈ પ્રશ્ન કેવો પૂછાઈ શકાય એના વિશે આપણે ચર્ચા કરી હવે સમજીએ કે પ્રશ્ન પૂછાઈ ગયો પ્રશ્નને લખવો કેવી રીતે હાઉ યુ કેન ડિઝાઇન યોર મોડલ આન્સર ક્લિયર છે બેટર દેન અધર સ્ટુડન્ટ બીજા સ્ટુડન્ટ કરતા સારો આદર્શ ઉત્તર તમે કેવી રીતે ડિઝાઇન કરી શકો સમજવાનો પ્રયત્ન કરીએ સૌ પ્રથમ છે કોઈ પણ પ્રશ્ન આપ્યો છે તો એ પ્રશ્નની અંદર કેટલાક કીવડ હોય છે કીવડ તમારે ખાસ ધ્યાને લેવાના છે પ્રશ્નની ઘોડીને પી જવાનો છે કે એ પ્રશ્ન શું કહેવા માંગે છે એ પ્રશ્ન મને શું કહેવા માંગે છે એ પ્રશ્નાના કીવર્ડને ખાસ પકડવાના છે અને ખાસ જોવાનું છે કે આ કીવર્ડ થી ઉત્તર લખતી વખતે આપણું જે માઇન્ડ છે બીજી જગ્યાએ ડાયવર્ટ ન થાય નહીં તો જો કવિ ડાયવર્ટ થયા ને તો ખબર નહીં પડે કયા રસ્તા પર કવિ જઈ રહ્યા છે ને પછી ખબર પડશે કે સાલુ શું લખવાનું હતું ને શું લખાઈ ગયું રામા રાદ ને પ્રજા સુખી પછી ખબર પડશે કે સીતાનું હરણ થયું કે હરણની સીતા ક્લિયર છે એટલે બેટર છે કે કીવર્ડને સમજો ઓકે કેવી રીતે સમજવાના કીવડને એને કીવડ શું હોય એની વાત કરું એક એક સિમ્પલ પ્રશ્ન તમને આપું છું જોકે હું આ પ્રશ્ન તમને હું સિલેબસમાં સમજાવવાનો જ છું ફોર એક્ઝામ્પલ ચાલો એક પ્રશ્ન તમને આપું છું કે ભાઈ આવો પ્રશ્ન પૂછાય છે ફોર એક્ઝામ્પલ સમજી પ્રશ્ન છે જાહેર વિતરણ વ્યવસ્થા જાહેર વિતરણ વ્યવસ્થા શું છે જાહેર વિતરણ વ્યવસ્થા શું છે અને અને સરકાર દ્વારા આ વ્યવસ્થાને આ વ્યવસ્થાને સરકાર દ્વારા આ વ્યવસ્થાને અથવા તો આ વ્યવસ્થાના આ વ્યવસ્થાના स्पष्ट उद्देश्य ने, स्पष्ट उद्देश्य ने पामवा माटे, कया कया अथवा तो स्पष्ट उद्देश्य ने पामवा माटे, अथवा पम् अथवाम लखी कि सरकार द्वारा आ व्यवस्था ने वधु सारी रीते प्रभावी बनावा माटे, सारी रीते प्रभावी बनावा माटे કયા કયા સુધારાત્મક પ્રયાસ કર્યા છે કર્યા છે ઓકે તો આ એક પ્રશ્ન તમારી સામે મેં મૂક્યો છે અને યુપીએસસી નો પ્રશ્ન છે યુપીએસસી બે હજાર ઓગણીસ આ પ્રશ્ન છે પૂછાય ગયેલો છે ઓકે ચાલો સમજો બહુ ઇઝી પ્રશ્ન છે આમ જોવા જઈએ તો પેલા સમજો ખાલી શું કહેવા માગે છે હવે અહીંયા સમજવાનું છે કીવડની હું વાત કરી રહ્યો છું તો તમે કીવર્ડ કેવી રીતે પકડી શકો પ્રશ્નને જો સમજ્યા નહીં હોય ને તો માર્ક્સ નહીં મળે ભૂલો કરેલી છે મેં પણ કરી છે મારા મિત્રોએ પણ કરી છે ને એટલા જ માટે અત્યારે એક કે દોઢ માર્ક્સથી રહી જવાય છે તો ભૂલ નહીં કરવાની અમે કરી છે ભૂલો તો તમારે નથી જ કરવાની સમજો જાહેર વિતરણ વ્યવસ્થા શું છે વોટ ઇઝ ધ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ તો આજે જાહેર વિતરણ વ્યવસ્થા શું છે એનો એક બેઝિક ખ્યાલ તમારે લખવું પડે કે ભાઈ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ એટલે કે જાહેર વિતરણ વ્યવસ્થા એ ભારતમાં વંચિત વર્ગને ઉચિત મૂલ્ય ઉપર ભારતમાં વંચિત વર્ગને ઉચિત મૂલ્ય ઉપર ઉચિત મૂલ્ય ઉપર જરૂરિયાત અથવા તો આવશ્યક અનાજ આવશ્યક અનાજની ઉપલબ્ધિ કરાવવા માટેની જે પ્રણાલી છે એને કહેવાય છે એને કહેવાય છે પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ ક્લિયર છે તો આ પ્રકારે તમે આ વસ્તુને તમે લખી શકો તો પહેલો કીવર્ડ અહીંયા પકડ્યો છે આપણે જાહેર વિતરણ વ્યવસ્થા જાહેર વિતરણ વ્યવસ્થા તો જાહેર વિતરણ વ્યવસ્થા શું છે એનું એક થોડાક જ શબ્દોની અંદર આપણે એને દર્શાવી દઈશું હવે બધા લોકો આ વસ્તુ તો દર્શાવશે પણ મારા સ્ટુડન્ટ છે એ કેવી રીતે થોડુંક એક્સ્ટ્રા લખશે એ તમને સમજાવું આ વસ્તુ તો બધા લોકો લખશે કે ભાઈ વંચિત વર્ગને ભારતની અંદર રહેલા ગરીબ વર્ગ નિર્ધન વર્ગ શબ્દ અલગ અલગ વાપરી શકાય એન્ડ યુ હેવ ટુ ડેવલોપ યોર વોકેબિલોરી વોકેબલી તમારે જે છે ડેવલપ કરવા પડશે કારણ કે તમે કોઈ પણ જાહેર વહીવટ લખી રહ્યા છો તો થોડા વહીવટી શબ્દોનો ઉપયોગ કરવો પડશે ઇકોનોમીનો આન્સર લખી રહ્યા છો તો થોડાક ઇકોનોમિક એન્ડ ટેકનિકલ વર્ડનો ઉપયોગ કરવો પડશે અને જેટલા ટેકનિકલ વર્ડ ઇકોનોમીની અંદર લખેલા હશે આન્સર જે છે તમારો વધુ સારો લાગશે અને બીજા કરતાં પોઈન્ટ પાંચ કે પોઈન્ટ દસ કે એક માર્ક જે વધુ મળશે ક્લિયર છે તો અહીંયા આ વસ્તુ તો બધા લખશે કે જાહેર વિતરણ વ્યવસ્થા શું છે સરકાર દ્વારા આ વ્યવસ્થાને વધુ સારી રીતે પ્રભાવી બનાવવા માટે કયા કયા સુધારાત્મક પ્રયાસ કર્યા છે તો કે ભાઈ જાહેર વિતરણ વ્યવસ્થામાં આ ડેફિનેશન લખી દીધી હવે શું કરવાનું છે તો સમજો હવે તમારે અહીંયા હું લખું છું ચાલો એક મિનિટ હું છે નેક્સ્ટ વસ્તુ અહીંયા હું લખી દઉં છું ચાલો અહીંયા લખી દઉં ઓકે અહીંયા તમે પહેલું તો જાહેર વિતરણ વ્યવસ્થા શું છે એના વિશે લખી દીધું કે ભાઈ ભારતમાં ભારતમાં રહેલ રહેલ વંચિત વર્ગને ભારતમાં રહેલ વંચિત વર્ગને ઉચિત મૂલ્ય ઉપર અથવા તો ન્યૂનતમ મૂલ્ય ઉપર ખૂબ જ ઓછા મૂલ્ય ઉપર આ ત્રણ શબ્દ છે પણ સારો શબ્દ કયો લાગે ઉચિત મૂલ્ય આજ જે છે એ માર્ક્સ તમને ગેધર કરી આપશે તો ઉચિત મૂલ્ય પર આવશ્યક અનાજની ઉપલબ્ધિ કરાવવી આવશ્યક અનાજની કરાવવી આવશ્યક અનાજની ઉપલબ્ધિ કરાવવી આ પ્રણાલીને અથવા તો આવશ્યક અનાજની ઉપલબ્ધિ કરાવતી આ પ્રણાલીને શું કહેવાય છે

વધુ સારી રીતે પ્રભાવી બનાવવા માટે વધુ સારી રીતે પ્રભાવી બનાવવા માટે એનો મતલબ કે એ હજુ આ પ્રણાલીમાં હજુ પણ કંઈક સમસ્યાઓ છે એટલા જ માટે સરકારને એને હજુ વધુ પ્રભાવી બનાવવાની જરૂર પડી અને પ્રયાસ કરે તો સમસ્યાઓ શું છે એ પણ આપણે દર્શાવીશું શોર્ટમાં ક્લિયર છે તો વધુ સારી રીતે પ્રભાવી બનાવવા માટે પછી લખીશું કે સરકારે કયા કયા સુધારાત્મક પ્રયાસ કર્યા છે ઓકે તો મિત્રો સમજો આ વસ્તુ લખી દીધું હવે બધા લોકો સુધારાત્મક પ્રયાસ તરફ વળી જશે પણ ના હજુ એક વસ્તુ અહીંયા જશે કરંટને કનેક્ટ કરીશું વર્તમાન સ્થિતિ લખીશું વર્તમાન સ્થિતિ વર્તમાન વર્તમાન સ્થિતિ સ્થિતિ એટલે પબ્લિક સિસ્ટમ એ સાથે સંકળાયેલો એક મુદ્દો છે સરકાર બહુ ભયાનક સબસિડી એની અંદર આપે છે જબરજસ્ત સબસિડી આપે છે તો તમારે બજેટ તમે જે વાંચ્યું છે એમાં આ બધા મુદ્દાઓ જે અમુક આંકડા છે એને પકડી લેવાના છે કે ભાઈ સરકારે સરકારે ખાદ્યાન માટે અથવા અથવા તો તો સબસિડી ફલાણા ફલાણા રૂપિયાની જોગવાઈ બજેટ આટલામાં કરી છે તમને એ ખબર ના પડે તો ઇકોનોમિક સર્વેમાં જવાનું અને ઇકોનોમિક સર્વે વાંચવાનું એમાં ગયા વર્ષના ડેટા છે એ લખી દેવાના કે ભાઈ આર્થિક સર્વે બે હજાર વીસ એકવીસ મુજબ સરકારે ગયા વર્ષે ક્લિયર છે અથવા તો લોકડાઉનના સમયગાળા દરમિયાન આખું જે વર્ષ છે વર્ષ દરમિયાન આટલા રૂપિયાનું જે છે જોગવાઈ કરી હતી અને આટલા લોકો સુધી જે છે અન્ન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો તો વર્તમાન સ્થિતિ જો તમે દર્શાવશો તો બીજા લોકો કરતાં એક માર્ક્સ વધુ મળશે એની સંભાવના વધારે છે ઓકે આની અંદર સમસ્યાઓ શું છે તો પછી તમારે સમસ્યાઓ જે છે લખવી પડશે કે ભાઈ આ પ્રણાલીમાં સમસ્યાઓ શું છે આ પ્રણાલીમાં કઈ કઈ સમસ્યાઓ રહી છે એ તમારે લખવી પડે ક્લિયર છે કે ભાઈ લીકેજનો પ્રોબ્લેમ છે બરાબર છે ભ્રષ્ટાચાર જોવા મળે છે રાશન કાર્ડ જે છે રાશન કાર્ડમાં આઈડેન્ટિફિકેશન હજુ ચિહ્નિત થાય છે પછી સરકાર એ જ્યારે ખરીદી કરે છે અથવા તો વિતરિત કરે છે ત્યારે પોષક તત્વોનું ધ્યાન રાખવામાં આવતું નથી અને બીજું કે ભાઈ આ પ્રણાલી છે તો અમુક અન્ન સુધી જ સીમિત છે ઘઉં ચોખા મકાઈ છે ઘણા બધા જે અન્ન છે કે જેમાં પોષક તત્વો સારા છે જરૂર છે આપવાની બરાબર છે તો નિશ્ચિત નિશ્ચિત અન્ન સુધી જ સીમિત છે તો આ બધા શું છે એના ચેલેન્જીસ છે એની મર્યાદાઓ છે એની લિમિટેશન્સ છે તો આ બધી વસ્તુને નિવારવા માટે સરકારે શું પ્રયાસ કર્યા એ હવે આપણે લખવાના છે તો અહીંયા કે ભાઈ સરકારે ઇકોનોમિક સર્વેની અંદર તમને આ બધી ડિટેલ મળી રહે કે સરકારે કઈ કઈ પ્રયાસ કર્યા છે ને શું શું ઉપલબ્ધિઓ છે તો કે ભાઈ સરકારે જે છે રાશન કાર્ડની ડિજિટલાઇઝેશન કરવાનો પ્રયત્ન કર્યો છે સરકારે જે છે ભ્રષ્ટાચાર રોકાઈ શકાય એટલા માટે ફરિયાદ નિવારણ ફરિયાદ નિવારણ તંત્રનો પણ જે છે વિકાસ કર્યો છે તો આવા ઘણા બધા પ્રયત્નો સરકારે કર્યા છે એના માટે તમારું એક તો રીડિંગ બ્રોડ હોવું જરૂરી છે મેન્સ એટલી હાર્ડ પણ નથી ને એટલી ઈઝી પણ નથી બે છે મહેનત સારી કરી હશે ને તો વાંધો નહીં આવે તો આ પ્રકારે પ્રશ્ન આપણે લખી શકીએ હવે છેલ્લે આપણે સૌપ્રથમ જે આ ત્રણ લીટી લખી આ ત્રણ લીટી શું લખી તો આ ત્રણ લીટી એ આપણે પૃષ્ઠભૂમિ લખી શું લખી પૃષ્ઠભૂમિ કોઈ પણ આન્સર લખો છો એમાં સૌપ્રથમ એની પૃષ્ઠભૂમિ લખવાનો પ્રયત્ન કરવાનો કે એક્ઝેક્ટલી એ જે પ્રશ્ન પૂછ્યો છે એ શું છે કોઈ સિસ્ટમ છે કોઈ તથ્ય છે કોઈ ટેકનિકલ વર્ડ છે એને ડિફાઇન કરવાનો પ્રયત્ન કરવાનો સેમા પૃષ્ઠભૂમિની અંદર જીડીપી છે તો જીડીપીને ડિફાઇન કરવાનો પ્રયત્ન કરવાનો કે ભાઈ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે ભારતના આર્થિક ક્ષેત્રની અંદર અથવા તો કોઈ પણ દેશ લખી શકો કે ભાઈ કોઈપણ પણ દેશના ઘરેલું સીમાની અંદર જો કે ભારતના પોઈન્ટ ઓફ વ્યૂથી ઘરેલું સીમા એટલે આપણે આર્થિક સીમાને જે છે ગણતરી કરીએ છીએ તો ભારતની આર્થિક સીમાની અંદર ચોક્કસ વર્ષ દરમિયાન થયેલા ચોક્કસ ઉત્પાદનના અંતિમ મૂલ્ય અથવા તો બજાર મૂલ્યને આપણે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ કહીએ છીએ તો આ એની પરિભાષા છે ક્લિયર છે તો કોઈ પણ વર્ડ આપ્યો છે એની પરિભાષા એની પૃષ્ઠભૂમિ તૈયાર કરવાની કે શું છે વોટ વોટ ઇઝ ધીસ એને લખવાનું છે તમારે અને બીજું આજે તૈયાર કર્યું તમે આ એને બોડી તૈયાર કરી કે આપણે શું કર્યું છે બોડી તૈયાર કરી બરાબર છે પ્રશ્નનો જે હાર્દ છે જે છે એને બોડીની અંદર આપણે દર્શાવીએ છીએ અને આ બોડી પૂરું થઈ જાય છે પછી છેલ્લે આપણે એક નિષ્કર્ષ લખીએ છીએ આપણે છેલ્લે શું લખીએ છીએ એક નિષ્કર્ષ લખીએ છીએ કન્ક્લુઝન લખીએ છીએ નિષ્કર્ષ હવે ખાસ વસ્તુ કહી દઉં કે નિષ્કર્ષ લખવાની જરૂર નથી આ શબ્દ લખવાની જરૂર નથી એમ કહું છું નિષ્કર્ષ તો લખવો પડશે પણ નિષ્કર્ષ નિષ્કર્ષ પછી અને નીચે એવું હંમેશા જોવા વાળો વ્યક્તિ એક આઈએસ ઓફિસર લેવલનો હશે અને એને ખબર જ હોય કે છેલ્લો ફકરો જે સ્ટુડન્ટે લખ્યો છે એ નિષ્કર્ષના સંદર્ભમાં જ હોય કન્કલુઝન જ હોય કે આ પ્રશ્નની અંદર

હું હંમેશા સકારાત્મક કેમ કહું છું તમે બીજા સબ્જેક્ટની અંદર કદાચ થોડુંક નેગેટિવ અને પોઝિટિવ એમ બેલેન્સ કન્ક્લુઝન રખો તો નો ડાઉટ પણ ઇકોનોમી એક ડાયનેમિક સબ્જેક્ટ છે જે હંમેશા ગતિશીલ રહે છે અને હંમેશા એક્સપેક્ટ કરે શકે આજે છે એના કરતાં વધુ સારી સ્થિતિ વધુ સારી સુખાકારી વધુ સારો ગ્રોથ વધુ સારું ડેવલપમેન્ટ આવતીકાલે થાય એટલા જ માટે કન્કલુઝન એક આશાવાદી ઇન્ડિયન ઇકોનોમી સબ્જેક્ટની અંદર હોવું જોઈએ અને હંમેશા પોઝિટિવ લખવાનું અને કેવું સુજાવવાદી સલાહ સૂચન કે ભાઈ સરકાર સુધારા તો કરી રહી છે પણ એને હજુ પણ ગ્રાઉન્ડ લેવલ ઇમ્પ્લિમેન્ટ કરવાની જરૂર છે સરકારે ફલાણી ફલાણી યોજનાની જરૂર છે સરકાર આ પ્રકારની જે છે શરૂઆત કરી શકે છે એવા સુઝાવ પણ તમને નિષ્કર્ષની અંદર આપી શકો છો કે ભાઈ સરકારે જે કર્યું છે વેલ એન્ડ ગુડ છે પણ હજુ પણ સરકાર એની અંદર કેટલુંક ઇન એડિશન કરી શકે છે તો આ પ્રકારે તમે આન્સરનો નિષ્કર્ષ લખી શકો છો નિષ્કર્ષ હંમેશા આશાવાદી હોવો જોઈએ સકારાત્મક હોવો જોઈએ સુજાવવાદી સલાહ અને સૂચન હોવું જોઈએ અને અહીંયા આ રીતે તમારો જે છે એક કન્ટેન્ટ ડેવલોપ થાય છે અને એના માટે તમારે શું કરવું પડે રીડિંગ કારણ કે ફેકલ્ટી જે છે તમને અહીંયા એક મોડેલ આન્સર સમજાવે હાઉ ટુ ડેવલપ અ મોડેલ આન્સર એની એક તમને એક કહેવાય ને કે માર્ગદર્શન આપે પણ રીડિંગ તો જોશે જોશે અને જોશે જ રીડિંગની સાથે સાથે આપણે સ્માર્ટ વર્ક કરીશું અને અમે તમને સમજાવીશું કે બીજા કરતા એક માર્ક્સ કેવી રીતે તમે વધુ લાવી શકો એ સમજાવવાની જવાબદારી અમારી છે તો મિત્રો અહીંયા આપણે ખાલી સમજવાનો પ્રયત્ન કર્યો છે કે એક સારો આન્સર કેવી રીતે ડેવલોપ કરી શકાય લખી શકાય અને કઈ રીતે કરંટ ઇસ્યુઝને કઈ રીતે કરંટ ઇસ્યુઝને આપણા સબ્જેક્ટ સાથે કુરિલીટ કરીને પ્રશ્ન બનાવી શકાય તો મિત્રો રીડિંગ હોવું ખાસ જરૂરી છે રીડિંગની સાથે સાથે અમે જે પ્રશ્ન આપીએ છીએ એને જાતે ઘરે પ્રેક્ટિસ કરવાનો પ્રયત્ન કરો છો મિત્રો જીપીએસસી મેન્સ માટે આપણે ઇન્ડિયન ઇકોનોમી સબ્જેક્ટ ભણી રહ્યા છે એમાં તમારો જે સિલેબસ છે એનો પહેલો ટોપિક તમારી સામે મૂક્યો છે ટૉપિકને પહેલાં સમજવાનો પ્રયત્ન કરીએ અને કયા પ્રકારનો પ્રશ્ન એમાંથી પ્રિડિક્ટ કરી શકાય અને જીપીએસસી કેવો પ્રશ્ન પૂછી શકે ફ્રોમ ધ સ્ટેટિક પોર્શન ઓફ યોર કોર્સ તમારા જે સ્ટેટિક પોર્શન આપેલો છે આ સ્ટેટિક પોર્શનમાંથી જીપીએસસી કેવો પ્રશ્ન પૂછી શકે કારણ કે કરંટ બેઝ ક્વેશ્ચન તો આવે જ છે સાથે સાથે સ્ટેટિક ક્વેશ્ચન પણ જે છે આવે છે ઓકે કરંટ બેઝ ક્વેશ્ચન આવે છે સાથે સાથે સ્ટેટિક ક્વેશ્ચન પણ આવે છે તો આપણે જે છે બંને પ્રકારના ક્વેશ્ચનને કરવાનો પ્રયત્ન કરવાનો છે તો શરૂઆતમાં આપણે સિલેબસને ફોલો કરીએ છીએ અને ધીરે ધીરે જે પણ પ્રકારના કરંટ મુદ્દાઓ ચર્ચામાં રહે છે એને પણ ચર્ચા કરતા રહીશ કરતા જઈશું બરાબર છે ઇકોનોમીમાં કોઈ પણ પ્રકારનો મુદ્દો હોઈ શકે સૌ પ્રથમ અહીંયા લખેલું છે કે આઝાદી પછીનો આર્થિક વિકાસ ઇકોનોમિકલ ડેવલપમેન્ટ પોસ્ટ ઇન્ડિપેન્ડન્ટ આઝાદી પછીનો આર્થિક વિકાસ કયા પ્રકારે થયો છે પંચવર્ષીય યોજનાઓનો એમાં શું ફાળો રહ્યો છે કઈ કઈ નીતિઓ જે છે સરકારે ઇકોનોમિક ડેવલપમેન્ટ કરવા માટે લાગુ કરી ટૂંકમાં પંચવર્ષીય યોજનાનો જે ઇતિહાસ છે સાથે સાથે જે ઔદ્યોગિક નીતિઓ સરકારે ઉદ્યોગ ક્ષેત્રને ડેવલોપ કરવા માટે જે છે લાગુ પાડી છે એની પણ થોડીક ચર્ચા કરવી પડે પણ પર્ટિક્યુલર ઇકોનોમી સબ્જેક્ટની અંદર અમુક ટોપિક જે છે એ મ્યુચ્યુઅલ હોય છે કારણ કે એની થોડીક ચર્ચા અહીંયા હોય તો થોડીક ચર્ચા પાછી સ્પેશિયલી ઉદ્યોગ ક્ષેત્ર જે આમાં સિલેબસમાં આપેલો છે એની પણ કરવી પડે તો એ બધી વસ્તુને આપણે પર્ટિક્યુલર ઉદ્યોગ ક્ષેત્રની અંદર ડિટેલમાં ભણીશું કારણ કે જે પણ પોલિસી ફોર એક્ઝામ્પલ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન પોલિસી છે તો એ પણ શું છે આઝાદી પછીના આર્થિક વિકાસનો એક ફાળો જ છે એને પણ તમારે ભણવું પડે પણ ઉદ્યોગ ક્ષેત્રની અંદર ભણવી પડે કૃષિ છે તો એગ્રીકલ્ચરલ પોલિસી ભણવી પડે અને સ્પેશિયલ અહીંયા પોલિસીની વાત કરી જશે તમને ઓકે અહીંયા તમે વાંચો તો કે ભાઈ આઝાદી પછીનો આર્થિક વિકાસ છે આઝાદી સમયે ભારતીય અર્થતંત્રના મુખ્ય લક્ષણો અને ભારતના અલ્પ વિકાસના લક્ષણો અને શું લખ્યું છે સંસાદવાદ સંસ્થા સંસ્થાનવાદના સંદર્ભમાં હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ વિથ ધ હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ એટલે સમજવાનું છે અહીંયા આગળ કે ભાઈ ભારત જ્યારે આઝાદ થાય છે એ સમયે ભારતની સ્થિતિ કયા પ્રકારની હતી અને ભારત આઝાદ થયું એ પહેલાં ભારતની સ્થિતિ કયા પ્રકારની હતી કયા પ્રકારનું કૃષિ ક્ષેત્રનો જે છે એ પ્રકાર એ સમયે જે છે ફાળો હતો ઔદ્યોગિક ક્ષેત્રનું જે છે એ પ્રકારે ડેવલપમેન્ટ કઈ કયા પ્રકારે હતું ડેમોગ્રાફિક ડિવિડન્ડનો ફાળો કયા પ્રકારે હતો તો આ પ્રકારે વિભિન્ન ક્ષેત્રોનો જે ફાળો ભારતના ઇકોનોમિકલ ડેવલપમેન્ટ પ્રોસેસની અંદર રહ્યો છે એની થોડીક ચર્ચા કરવી પડશે પછી લખ્યું છે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકના વલણો રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકના વલણો

ઉત્પાદનની અંદર અને રોજગારીની અંદર કેટલો છે એની આપણે વાત કરીશું સાથે સાથે વિભિન્ન નીતિઓ અંતર્ગત વિકાસ મેં તમને કીધું ને વિભિન્ન નીતિઓ અંતર્ગત વિકાસ આ વિકાસ આજે આ લખ્યું છે વિભિન્ન નીતિઓ બધા જ પ્રકારની નીતિઓ આવી જાય ઇન્ડસ્ટ્રીયલ પોલિસીની વાત આવી જાય સ્પેશિયલ ઇકોનોમિક ઝોન પોલિસીની વાત આવી જાય એગ્રીકલ્ચરલ પોલિસીની વાત આવી જાય છે જેટલી પણ પોલિસી સરકારે લાવી છે જેનાથી ઇકોનોમિકલ ડેવલપમેન્ટ સુનિશ્ચિત કરી શકાયું છે બરાબર છે એની આપણે વાત કરવી પડશે પણ મેઇન્સના પોઈન્ટ ધ્યેય અવરોધો સંસ્થાઓ નીતિ રચના નીતિ આયોગ બંધારણ અને કાર્ય તો કે ભાઈ પંચવર્ષીય યોજનાઓ સહિત જેટલી પણ નીતિઓ ભારત આઝાદ થયું ત્યારથી અત્યાર સુધીની અંદર જે લાવવામાં આવી છે બરાબર મેં ચાર પાંચ નીતિ તમારી સામે બોલ્યો ઓકે તો એના ધ્યેય શું હતા એના અવરોધો કયા હતા કઈ કઈ સંસ્થાઓ એ પોલિસીને ડેવલોપ કર્યું ને કયા પ્રકારે જશે એના જે ગોલ છે એને અચીવ કરી શકાયા એન્શ્યોર કરી શકાયા એની આપણે જશે વાત કરવાની છે અને તમે કોઈ પણ કન્ટેન્ટ વાંચો છો મિત્રો કોઈ પણ કન્ટેન્ટ વાંચો છો તો મીન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી તમારે આટલી વસ્તુ જે છે ને ક્લિયર રાખવાની છે ખાસ કહી દઉં તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તમે જ્યારે પણ રીડિંગ કરવા બેસો છો ત્યારે તમારે આટલી વસ્તુ યાદ રાખવાની છે કે જે પણ પ્રશ્ન છે અથવા તો જે પણ જવાબ તમે લખવાના છો તો પહેલી વાત તમે કોઈ પણ વસ્તુ વાંચી રહ્યા છો તો એના લાભ શું થશે ફાયદા એડવાન્ટેજ એના ગેરફાયદા શું હશે એના ગેરફાયદા શું હશે ડિસએડવાન્ટેજ શું હશે કોઈ પણ વસ્તુ હોય ક્લિયર છે સરકાર કોઈ પણ પ્રકારની પોલિસી બનાવે છે તો એના ફાયદા પણ હોય ને કદાચ એના ગેરફાયદા પણ હોય ક્લિયર છે પછી આપણે સમજવાનું છે કે એની લિમિટેશન્સ શું છે એની લિમિટેશન્સ શું છે એની મર્યાદાઓ કે શું છે અને બીજા શબ્દોમાં આપણે કહીશું પડકારો ચેલેન્જીસ ચેલેન્જીસ એટલે અહીંયા ગુજરાતીમાં એક શબ્દ લખ્યો તો હમણાં અવરોધ એ પણ એક પ્રકારના ચેલેન્જીસ આપણે કહી શકીએ કે કોઈ પણ પ્રકારની નીતિ સરકાર બનાવે છે ભાઈ એને ઇમ્પ્લિમેન્ટ કરવામાં કયા કયા પડકારો રહેલા છે કે જે સરકારે એની સામે લડીને એની સાથે કોઓપરેટ કરીને એની સાથે સમાધાન કરીને એમાં કંઈક નવું કરીને સરકારે પોતાનો ગોલ અચીવ કરવો પડશે એ પડકારોને દૂર કરવા પડશે પડકારોને દૂર કરવા માટે સરકારે પ્રયત્ન કરવા પડશે તો તમારે પડકારો ખાસ વાંચવા પડે પછી સાથે સાથે તમે જે પણ રેફરન્સ બુક વાંચી રહ્યા છો એની અંદર આગળનો રસ્તો શું હોય શકે આગળનો રસ્તો શું હોઈ શકે તો એના રિલેટેડ કેટલાક સલાહ સૂચનની તમારે જશે વાંચવા પડે ક્લિયર છે આટલી વસ્તુ તમારે ક્લિયર રાખવી પડે ઓકે તો આપણે વાત કરી કોઈ પણ પ્રશ્નને વાંચો છો તો આટલી વસ્તુ તમારા મગજમાં ક્લિયર હોવી જોઈએ અને એ પ્રશ્નને અન્ય સબ્જેક્ટ સાથે કેવી રીતે કનેક્ટ કરી શકાય તો મેં તમને ઓલરેડી ગયા લેક્ચરમાં જ વાત કરી દીધી છે ઓકે તો આપણે શરૂઆત કરીએ છે પહેલો જે ટોપિક છે એને ભણવાની સમજો તમને ખબર છે કે ભારતની અંદર ભારતની અંદર કઈ કંપની આવે છે તો કે ભાઈ બ્રિટિશ કંપની આવે છે કઈ કંપની આવે છે બ્રિટિશ કંપની બ્રિટિશ કંપની જે છે એ શરૂઆતની અંદર બ્રિટિશ કંપની શરૂઆતની અંદર એ એનો એક જ ઉદેશ્ય એક જ ગોલ હોય છે જે હોય છે માત્ર વ્યાપાર કરવો શું હોય છે માત્ર વ્યાપાર કરવો

અંગ્રેજો અહીંયા આવ્યા અંગ્રેજો અહીંયા આવ્યા દેખો જે પણ કન્ટેન્ટમાંથી પ્રત્યક્ષ પ્રશ્ન બનતો હશે જે પણ કન્ટેન્ટમાંથી પ્રત્યક્ષ પ્રશ્ન બનતો હશે ફોર એક્ઝામ્પલ અહીંયા મેં પ્રશ્ન લખો રાષ્ટ્રીય આવકનો અર્થ જણાવી કોઈ પણ દેશ માટેની એની મહત્વની ગણતરી કેમ છે ને એ જે બની રહ્યો છે એને આપણે પૂરતો ન્યાય આપવાનો પ્રયત્ન કરીશું પણ કેટલા કન્ટેન્ટ એવા છે કે જે તમારે ખાલી એનાલિસિસ કરીને મગજમાં એની હિસ્ટ્રી યાદ રાખીને જવાનું છે ક્યાંક ને ક્યાંક તમને કદાચ પૂછાય તો કામ આવી જાય બાકી ઇકોનોમીમાં અત્યાર સુધીનો રેકોર્ડ રહ્યો છે કે સ્ટેટિક કરતાં કરંટમાંથી પ્રશ્નો વધારે આવે છે તો આપણે એના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું ઓકે ચાલો તો વાત કરીએ આપણે બ્રિટિશ કંપની આવે છે શરૂઆતમાં વેપાર કરવાના ઉદ્દેશ્યથી જ આવે છે અંગ્રેજો ભારતની અંદર આવે છે ભારતમાંથી કાચો માલ ખરીદે છે શું ખરીદે છે કાચું માલ અરે સોરી ભારતમાંથી આ ભારત દેશ છે ભાઈ આ ભારત દેશ છે અંગ્રેજો આવે છે અંગ્રેજો આવે છે અને ભારતમાંથી શરૂઆતમાં એ મરી મસાલા ભારતના જે હસ્ત ઉદ્યોગો જે હતા ભારતના હસ્ત ઉદ્યોગોમાંથી કાપડ રેશમ આ બધું ત્યાંથી લઈ જઈ અને ક્યાં લઈ જતા હતા તો કે ભાઈ એ ઇંગ્લેન્ડમાં લઈ જતા હતા બ્રિટનમાં લઈ જતા હતા તો આ પ્રકારનો વ્યાપાર એ ભારત સાથે અંગ્રેજોએ જે છે શરૂ કર્યો ધીરે 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 વેપારીકરણ વધતું જાય છે પણ આ જે ભૂરિયાઓ છે એમની દાનત બગડે છે કારણ કે એમને ખબર છે કે ભારત શું છે સોનાની ચીડિયા છે તો ધીરે ધીરે શું થયું ભાઈ તો આ જે એમનો વ્યાપાર કરવાનો ઉદ્દેશ્ય છે એ ક્યાંક ને ક્યાંક ડાયવર્ટ થાય છે અને ભારત પર પ્રભુત્વ બનાવવા લાગે છે અને છેવટે તમને ખબર હશે પ્લાસીનું યુદ્ધ થાય છે બક્સરની યુદ્ધ થાય છે અને ભારત પર પોતે રાજનીતિક સત્તા જમાવવાનો પ્રયત્ન કરે છે અને ભારત એ અંગ્રેજોનું રાજનીતિક સત્તા જે છે સ્થાપવાનો પ્રયત્ન કરે છે તમને ખબર છે સત્તરસો ને તોતેરનો જે કાયદો છે એના થકી રાજનીતિક સત્તા અને વહીવટી સત્તાનો જે છે અહીંયા પાયો નાખવાનો પ્રયત્ન કરે છે અને અંગ્રેજો ધીરે ધીરે વ્યાપારીકરણના ઉદ્દેશથી ડાયવર્ટ થઈ અને ભારત પર રાજ કરવાનું શરૂઆત કરે છે પોતાની વહીવટી કાઉન્સિલ બનાવે છે ઓકે તો આ પ્રકારનું કઈક બ્રિટિશ કંપની ભારતમાં આવ્યા બાદ આપણે આ પ્રકારના રસ્તે ચાલી રહ્યા હતા ધીરે 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 શું કરે છે તો કે અલગ 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 રૈયતવારી પ્રથા જેવી પ્રથાઓ લાગુ કરે છે મહાલવારી પ્રથા રૈયતવારી પ્રથા અને જમીનદારી પ્રથા આ શું હતું ભાઈ તો ઇન શોર્ટ આ બધી જ વસ્તુ એ જમીનમાં એટલે કે જે ખેતી કરી રહ્યા છે જે ખેડૂતો એની પરથી ટેક્સ જ લેવાની વાત હતી ટૂંકમાં તો મૂળ તો અહીંયા અંગ્રેજો આ પ્રથાઓ થકી ખેડૂતો જોડેથી શોષણ કરતા હતા શું કરતા હતા શોષણ કરતા હતા ઓકે ધીરે 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 બધી પ્રથાઓ જે છે લાગુ પાડી પ્રથાઓ તો લાગુ હતી અને એ વખતે ભારતનું ભારત દેશના જે લોકો હતા ભારતની જે ઇકોનોમી હતી એટલે કે મેન સોર્સ મેન સોર્સ ઓફ ઇકોનોમી એ કયો હતો એગ્રિકલ્ચર હતું કયું હતું એગ્રીકલ્ચર મેઇન સોર્સ ઓફ ઇકોનોમી કયું હતું એગ્રિકલ્ચર ખેતી એ મેઇન સોર્સ હતો તત્કાલીન ખેડૂતો જે હતા તત્કાલીન જે ઇકોનોમી હતી એ એગ્રીકલ્ચર પર ડિપેન્ડન્ટ હતી હા ઉદ્યોગો હતા પણ બધા જ ઉદ્યોગો કયા પ્રકારે હતા મેન્યુઅલ ઇન્ડસ્ટ્રીઝ હતી બોલે તો મશીન નહોતા મેન્યુઅલી હસ્તવણાટ ભરતકામ આ પ્રકારે હસ્ત ઉદ્યોગોનો થોડો ઘણો વિકાસ થયો હતો પણ બે તૃતીયાંશ જેટલી પબ્લિક સિત્તેર ટકા આસપાસ પબ્લિક એ ખેતી પર નિર્ભર હતી સિત્તેર થી પંચોતેર ટકા પબ્લિક બાકીના જે લોકો છે ક્યાંક ને ક્યાંક નાના મોટા ઉદ્યોગો છૂટક મજૂરી જેવું કામકાજ કરતા હતા તો આ પ્રકારે જે છે બ્રિટિશ કંપની ધીરે ધીરે બધી પ્રથાઓ લાગુ પાડે છે ખેડૂતો શોષણ કરવાની શરૂઆત કરે છે અને બ્રિટનની અંદર 19મી સદીમાં શું થાય છે તો કે ભાઈ ઉદ્યોગ ક્રાંતિ થાય છે ઔદ્યોગિક ક્રાંતિ થાય છે બ્રિટનની અંદર ઔદ્યોગિક ક્રાંતિ થવી એનો મતલબ કે બ્રિટનમાં મશીનીકરણનો પ્રભાવ વધ્યો બ્રિટનની જે મેન્યુઅલ ઇન્ડસ્ટ્રી હતી એ ધીરે ધીરે ડાયવર્ટ થઈ મશીન ઉપર એટલે કે જે પણ પ્રોડક્ટ બને છે જે પણ ફાઇનલ ગુડ્સ બને છે એને મશીન થકી બનાવવાનો પ્રયત્ન એ બ્રિટનમાં શરૂઆત થઈ ગઈ એટલે બ્રિટનની જે ઇન્ડસ્ટ્રી હતી એ મશીન પર વસ્તુઓની બનાવટ શરૂ કરવામાં આવી હવે ઓબ્વિયસલી તમે હાથથી વસ્તુને બનાવો અને મશીનથી બનાવો એમાં રાત દિવસનો ફરક પડે એક તો મેન્યુઅલી વસ્તુ કેવી હોય મોંઘી હોય અને આજે ઉદ્યોગ ક્રાંતિ થઈ અને જે આ મશીનરી જે વસ્તુ બને છે એ તો સસ્તી હશે ઓકે આમાં સમય ઓછો સમય વધુ લાગશે મશીનમાંથી પેદા થતી વસ્તુમાં સમય ઓછો લાગશે આમાં સમય વધુ લાગશે આની અંદર ભાવ મોંઘો છે સાથે સાથે આ જે વસ્તુ બની રહી છે એમાં થોડુંક કરેક્શન રહેવાની સંભાવના હોય છે મશીનની અંદર જે વસ્તુ બને છે એમાં કરેક્શનની સંભાવના ખૂબ ઓછી હોય છે તો એટલા જ માટે અંગ્રેજો જે ભારતમાંથી પહેલા ખેતી વસ્તુઓ લઈ જતા હતા અહીંયાથી હસ્ત ઉદ્યોગો જે હતા ત્યાંથી જે ભરતકામ થાય છે જે કાપડ બને જે રેશમ છે એ ફાઈનલ ગુડ અહીંયાના બજારમાંથી જ ખરીદીને ડાયરેક્ટ ત્યાં જઈને પહેરતા પણ હવે ધીરે 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 સમય બદલાય છે સમય શું થાય છે તો સમય પલટી મારે છે સમય શું પલટી મારે છે તો કે ભાઈ હવે અંગ્રેજોએ અંગ્રેજોએ રાજનીતિક સત્તા લઈ લીધી છે 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 એનો મતલબ કે એ લોકો એ ભારતની અંદર બંગાળ મુંબઈ મદ્રાસ આ બધા ક્ષેત્રોની અંદર પોતાનું પ્રભુત્વ ધીરે ધીરે વધારી રહ્યા હતા અને ઓગણીસમી સદીના ઉત્તરાર્ધની અંદર અરે સોરી પૂર્વાર્ધની અંદર અઢારસો તેત્રી આસપાસ અઢારસો જે કાનૂન આવે છે સમયગાળા દરમિયાન ભારતનો જે વાઇસ રો છે એ પણ એ લોકો બેસાડી દે છે તો ટૂંકમાં રાજનીતિક સત્તાનો પ્રભાવ એમનો જે છે વધી રહ્યો છે અલગ અલગ જમીન પર જમીનદારી પ્રથા મહાલવારી પ્રથા રૈયતવારી પ્રથા લાગુ કરી છે હવે શું થાય છે તો વ્યાપારની અંદર કંઈક આ પ્રકારનો ચેન્જીસ આવે છે ભારત અને ભારત અને તો કે ભાઈ પેલા ભારત છે અંગ્રેજો ભારતમાં આવ્યા તો શરૂઆતમાં મેં કીધું એમ શરૂઆતમાં અહીંયાથી ફાઇનલ ગુડ લઈ જતા હતા શું લઈ જતા હતા ફાઈનલ ગુડ્સ નો મતલબ છે કે એવી વસ્તુઓ કે સીધો એનો ઉપયોગ કરવાનો એનું કોઈ પણ પ્રકારનું પ્રોસેસિંગ નથી કરવાનું બરાબર છે ફોર એક્ઝામ્પલ મારો શર્ટ છે તો એ ફાઈનલ ગુડ છે એટલે આ પ્રકારના ફાઈનલ અંગ્રેજો અહીંયાથી આવતા અને ભારતમાંથી લઈને ચાલ્યા જતા હતા પણ હવે એમની સત્તા વધે છે તો થાય છે કેવું તો થાય છે કંઈક આવું તો કે ભાઈ ફાઈનલ ગુડ ની જગ્યાએ એ લોકો હવે માત્ર ને માત્ર રો મટીરિયલ લઈ જાય છે કાચો માલ લઈ જાય છે શું લઈ જાય છે કાચો માલ કેમ કાચો માલ લઈ જાય છે કાચો માલ લઈ જવાનું કારણ છે બ્રિટનમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિ બ્રિટનમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિ બ્રિટનમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિ બ્રિટનમાં જે ઔદ્યોગિક ક્રાંતિ થાય છે એના માટે રો મટીરિયલ આ લોકો હવે અહીંયાથી લઈ જાય છે ઓકે હવે સમજો કાચો માલ અહિયાંથી લઈ જાય છે પેલા ફાઇનલ ગુડ્સ લઈ જતા આ કાચો માલ એ લોકો બ્રિટન લાવે છે બ્રિટનમાં પોતાની કંપનીઓમાંથી શું બનાવે છે ફાઇનલ ગુડ્સ બનાવે છે શું બનાવે છે ફાઈનલ ગુડ્સ એટલે કે અંતિમ વસ્તુ એ બ્રિટનમાં બનાવે છે આ કાચો માલ અહીંયાથી આવ્યો ફોર એક્ઝામ્પલ કપાસને અહીંયાથી ઉઠાવ્યું હજારો ટન લાખો ટન કપાસ અહીંયાથી બ્રિટનમાં આવ્યું બ્રિટનની કંપનીમાં પ્રોસેસ થયું અને એ જ શર્ટ બન્યો અહીંયાથી શું આપણે શર્ટ બન્યા પછી ત્યારબાદ આ જે પણ જે વસ્તુઓ કાપડની બધી જ બનીને અંતિમ વસ્તુ તરીકે પાછા એના એ લોકો ક્યાં આવે ભારતમાં વેચવા માટે આવશે અને નફો બમણો લેશે તો ભારતની અંદર જે વસ્તુઓ મેન્યુઅલી વેચાતી હતી એની કોમ્પિટિશનમાં હવે અંગ્રેજો જે ઔદ્યોગિક ક્રાંતિમાં જે મશીનો છે મશીનો દ્વારા બનેલી અંતિમ વસ્તુઓ હવે આવશે તો ભારતની જે વસ્તુઓ છે એની સાથે અંગ્રેજોની જે વસ્તુઓ છે ત્યાંથી ફાઇનલ ગુડ્સ બની આવશે બંનેની કોમ્પિટિશન થશે અને ઓબ્વિયસલી આ વસ્તુ સસ્તી હશે તો પબ્લિક તો આને જ પ્રિફર કરવાની આપણી પબ્લિકને તો સસ્તું જોઈએ પછી મેડ ઇન ચાઇના હોય કે મેડ ઇન ઇન્ડિયા હોય અને એટલા જ માટે ચાઈના અત્યારે હાલ સક્સેસ થયું છે કારણ કે એની મેડ ઇન ચાઇના વસ્તુ ભારતમાં હાલ પણ વેચાય છે ઓકે તો ટૂંકમાં અહીંયા થાય છે શું આ જ વસ્તુ બ્રિટનની અંતિમ વસ્તુ હવે ભારતમાં વેચવા માટે છે કારણ કે એ વખતે

હવે શું થાય છે કાચો માલ જે છે એ ભારતમાં બનવો તો જોઈએ કપાસ છે જૂટ એટલે કે શણ છે ગળી છે તો એના માટે ખેડૂતો પર પ્રેશર બનાવવામાં આવ્યું કે તમે જે છે રોકડીયો પાક વાવશો કયો પાક રોકડીયો પાક વાવશો તો ખેડૂતો એ અન્ન પરથી ડાયવર્ટ થાય છે રોકડિયા પાક તરફ અને પાક એટલે કે કપાસ શણ ગળી આ બધું વાવવા માટે ખેડૂતો મજબૂર થાય છે કારણ કે ખેડૂતને ખેડૂતો દેવાદાર તો બની જ ગયા હતા સાથે સાથે શોષણથી રૈયતવાળી મહાલવારી એટલે પૈસા જોઈએ તો અંગ્રેજો એમને એડવાન્સમાં પૈસા આપી દેતા કે પકડો પૈસા અમે કઈએ જ વાવવાનું તો અંગ્રેજો કે તમે કપાસ વાવ તું વાવ તું ઘડી વાવ તો ખેડૂતો મજબૂર હતા ખેડૂતો રોકડિયો પાક વાવવા લાગ્યા અન્ન પરથી રોકડિયા પાકમાં ડાયવર્ટ થયા અને ભૂખમરાની સ્થિતિ ઉદ્ભવ થાય છે ભૂખમરાની સ્થિતિ તો ભૂખમરાની સ્થિતિનો ઉદ્ભવ થયો કારણ કે ફૂડ ગ્રેન્સ ઇઝ નોટ ઇનફ ફોર ઇન્ડિયન પીપલ્સ ફૂડ ગ્રેન્સ નહોતા કેમ કારણ કે અન્નનું ઉત્પાદન ઘટી ગયું હતું એટલા માટે અન્ન પણ હવે બારથી આયાત કરવું પડતું હતું આઝાદ થાય છે ત્યાં સુધી આપણે ભારતમાં બહારથી અન્નને આયાત કરે જઈએ છે તો અહીંયા આ કાચા માલના પોતાના સ્વાર્થ માટે અંગ્રેજો ખેડૂતોને રોકડીઓ પાકવવા માટે મજબૂર કરે છે અને એ કાચો માલ બ્રિટનમાં લઈ જાય છે અને બ્રિટનમાંથી અંતિમ વસ્તુ બનાવીને ભારતમાં આવે છે તો ભારતમાં બ્રિટનની બનેલી વસ્તુ આવશે તો ભારતની જે પ્રોપર સ્વદેશી વસ્તુ છે જે હસ્ત કારીગરીથી બનેલી છે કેવી રીતે ટકી શકશે કારણ કે તે તો મશીનમાં બની છે સસ્તી છે એનું રંગરૂપ સારું છે જલ્દી બને છે ક્વોન્ટિટી સારી છે ક્વોલિટી સારી છે તો આનાથી શું થયું તો કે ભાઈ ભારતના હસ્તશિલ્પ ઉદ્યોગોનું પતન થાય છે હસ્તશિલ્પ ઉદ્યોગોનું પતન થાય છે હસ્તશિલ્પ ઉદ્યોગોનું પતન થાય છે તો આ પ્રકારે કંઈક આ ચર્ચા જે છે એ બ્રિટિશરોએ ઇન્ડિપેન્ડન્સ પહેલા ભારતનું જે શોષણ કર્યું ભારતની જે ઇકોનોમી છે જે પ્રોસ્પરસ ઇકોનોમી હતી કેવી હતી પ્રોસ્પરસ ઇકોનોમી પ્રોસ્પરસ ઇકોનોમી પ્રોસ્પરસ ઇકોનોમીનો મતલબ છે રીચ ઇકોનોમી પૈસાવાળી ઇકોનોમી જે એક ખેતી પર નિર્ભર જબરજસ્ત સારી એવી ઇકોનોમી ચાલતી હતી આપણે બીજા દેશોને એક્સપોર્ટ કરતા હતા આપણા વેપારીઓ બીજા દેશોને એક્સપોર્ટ કરતા હતા પણ થાય છે શું જબરજસ્ત શોષણને કારણે હસ્તશિલ્પ ઉદ્યોગો ભાગી પડે છે ખેતી એ જીવન નિર્વાહની જગ્યાએ માત્ર રોકડિયા પાક આધારિત થઈ જાય છે ભૂખમરો વધે છે બેરોજગારી વધે છે અને આ બધી જ વસ્તુ આ બધી જ વસ્તુ અહીંયા મેં જે પણ જે પણ લખ્યું એ બધી જ વસ્તુ આપણે આઝાદ થઈએ છીએ એ સમયે આપણે આઝાદ થઈએ છીએ એ સમયે ભારતની વિકાસની જે ગતિ છે એની સામે વિદ્યમાન હોય છે શું શું तो क्या भाई बेरोजगारी गरीबी ओके गरीबी में भूखमरो जैसे स्केर सीटी आप गई है पची बात करिए तो क्या भाई उद्योगों अल्प विकास उद्योगों अल्प विकास ओके હજુ પણ આપણી અર્થવ્યવસ્થા કેવી છે કૃષિ પર નિર્ભર અર્થવ્યવસ્થા તો ભારતનો જે વિકાસ છે અને ભારત જ્યારે આઝાદ થાય ત્યારે ભારત એ કેવા દેશ તરીકે ગણાય છે તો કે ભાઈ અલ્પ વિકસિત ઇકોનોમીમાં એની ગણતરી થાય છે અલ્પ વિકસિત ઇકોનોમી અલ્પ વિકસિત અર્થવ્યવસ્થા ઓકે તો કંઈક આ પ્રકારના પડકારો ચેલેન્જીસ ભારત આઝાદ થાય છે ત્યારે ભારતની ઇકોનોમીને ડેવલોપ કરવાના સંદર્ભમાં ઉભાને ઉભા હોય છે હવે એ સમય જો વાત કરીએ તો બેરોજગારી તો હતી જ બેરોજગારીને દૂર કરવી હોય તો શું કરવું પડે તો તત્કાલીન સમયે આપણે વાત કરીએ તો બે તૃતીયાંશ કરતા વધુ બે તૃતિયાંશ ભાગના લોકો એટલે કે

અસ્થિર અસ્થિર કૃષિ કેમ આપણે એવું કહી શકીએ એના કારણો હતા કારણ કે લો પ્રોડક્ટિવિટી શું છે લો પ્રોડક્ટિવિટી ઉત્પાદકતા ખૂબ જ ઓછી હતી કેમ ઉત્પાદકતા ઓછી હતી કારણ કે એ સમયે એવા બીજ આપણી જોડે નહોતા કે વધુને વધુ ઉત્પાદન કરી શકે લો પ્રોડક્ટિવિટી હાઈબ્રિડ બ્રિજનો અભાવ હતો ફર્ટિલાઇઝર્સ પણ નહોતા તો ઉત્પાદન ઓછું હતું ઓબ્વિયસલી સિંચાઈનો અભાવ એટલે કે આપણે એમ કહી શકીએ કે ભારતમાં જે જમીન છે એ મોસ્ટલી કેવી છે વરસાદ આધારિત જમીન વરસાદ આધારિત જમીન છે તો વરસાદ આધારિત જમીન છે એનો મતલબ આપણે બીજા શબ્દોમાં કહી શકીએ કે સિંચાઈનો અભાવ હતો સિંચાઈનો અભાવ તો એટલા જ માટે કૃષિ ક્ષેત્રની અંદર પ્રોડક્ટિવિટી લો હતી સિત્તેર ટકા લોકો એમાં જોડાયેલા છે હવે ઓબ્વિયસલી પ્રોડક્શન ન થાય કોઈ દી અતિવૃષ્ટિ થઈ થાય કોઈ દી દુઃખ દુષ્કાળ પડે તો આ જે લોકો છે એ ઓબ્વિયસલી પોતાનું કામ કેવી રીતે મેળવી શકશે કારણ કે એ વખતે ઔદ્યોગિક બેરોજગારી તો કેવી રીતે હોઈ શકે ઉદ્યોગોનો એટલો બધો વિકાસ જ ન હતો મોસ્ટલી લોકો શેમાં સંકળાયેલા હતા ઉદ્યોગોની અંદર સોરી કૃષિની અંદર તો સરકારને પણ ખબર કરી ખબર પડી કે ભાઈ આપણે જો ઇકોનોમીનો વિકાસ કરવો હશે આપણે પશ્ચિમના દેશો સાથે જો કોમ્પિટિશન અને કોમ્પેરિઝન કરવું હશે તો આપણે વિકાસ કરવો પડશે ઉદ્યોગોનો વી મસ્ટ ડેવલોપ ઇન્ડસ્ટ્રી તો સરકારે કૃષિનો તો વિકાસ કરવા માટેના પ્રયત્નો કર્યા છે કે ભાઈ એમ કરતાં પણ કૃષિમાં વધારો થઈ શકે શું કર્યું તો કૃષિના વિકાસ માટે સરકારે કૃષિના વિકાસ માટે સરકારે સૌપ્રથમ તો પ્રથમ પંચવર્ષીય યોજના જે છે પ્રથમ પંચવર્ષીય યોજના જે છે આ પ્રથમ પંચવર્ષીય યોજનાની અંદર એગ્રીકલ્ચર સેક્ટર પર ખૂબ જ વધુ ભાર આપવામાં આવેલો હતો મુખ્ય ઉદ્દેશ એ આપણી જે અર્થવ્યવસ્થામાં છે બરાબર એમાં કૃષિ ક્ષેત્રનું જે છે એને વિકાસ કરવાની વાત છે તો પ્રથમ એગ્રીકલ્ચર પ્રથમ પંચવર્ષીય યોજનાની અંદર એગ્રીકલ્ચર સેક્ટરને ભાર આપવામાં આવ્યો અને આપણે ધાર્યા કરતાં પણ સારું લક્ષ્ય પ્રાપ્ત કરી શકે આપણે જે લક્ષ્ય ધાર્યું હતું એના કરતાં સારું લક્ષ્ય આપણે પ્રાપ્ત કરી શકે અને આ સમયગાળા દરમિયાન જ ઘણી બધી સિંચાઈ યોજનાઓની પણ સ્થાપના થાય છે ખબર હોય તો દામોદરવેલી યોજના છે હીરા યોજના છે આ બધી જ યોજનાઓ આ પ્રથમ પંચ યોજના દરમિયાન એની સ્થાપના થાય છે કારણ કે આનો ઉદ્દેશ જ હતો કે ભાઈ કૃષિનો વિકાસ કરવો સરકારે શું કર્યું છે તો સરકારે જમીન સુધારણા કરે જમીનદારી વ્યવસ્થા નાબૂદ કરી જમીન સુધારણા કરે લેન્ડ રિફોર્મ્સ ત્યારબાદ વાત કરીએ ખેડૂતોની જમીન એવા પ્રયત્નો કરવામાં આવે આવ્યા જમીન કારણ કે મોટા મોટા જમીનદારો હતા ભાઈ અને નાના નાના ખેડૂતોને જમીન આપે કે તમે કરો અને એમાંથી મને કમાઈને આપો તો સરકારે પ્રકારના પ્રયત્નો ઓબ્વિયસલી કર્યા છે ખેડેતીની જમીન હરિત ક્રાંતિ જે ભારતના ઇતિહાસની અંદર એક મહત્વનો મુદ્દો છે ઇન્ડિયન ઇકોનોમીનો જ ઇતિહાસ એક મહત્વનો મુદ્દો આપણે કહી શકીએ હરિત ક્રાંતિ છે હરિત ક્રાંતિ જે છે હરિત ક્રાંતિની સાથે સાથે એ જ સમયગાળા દરમિયાન એના એક પૂરક ક્ષેત્રના વિકાસ માટે પશુપાલન દુગ્ધ ક્ષેત્ર દૂધ દૂધ જે છે એની પર આપણે સ્વનિર્ભર થઈ શકીએ મિલ્ક પ્રોડક્શનની અંદર એટલા જ માટે ડોક્ટર વર્ગીસ કુરિયનના પ્રયત્નોથી આપણે શ્વેત ક્રાંતિ પણ કરી શું કર્યું ભાઈ શ્વેત ક્રાંતિ પણ કરી તો સરકારે સરકારે એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ માટે ઘણા બધા પ્રયત્નો કર્યા છે તત્કાલીન સમયથી લઈને એના એક બે દશકની અંદર વાત કરી આપણે વર્તમાનમાં પણ એ પ્રયત્નો ગતિશીલ છે કૃષિ માટે ક્લિયર છે ચાલો તો કે ભાઈ સરકારે ખેડૂતોની આવક બમણી થાય એના માટે પણ ઘણા બધા પ્રયત્નો કર્યા છે પણ આ એક જનરલ ઇન્ફોર્મેશન મેં તમને આપી એની ડિટેલ આપણે કૃષિ ક્ષેત્રની અંદર ખૂબ જ ડેપ્થમાં જોઈશું કે સરકારે શું શું સુધારા કર્યા છે ક્લિયર છે કારણ કે અહીંયા બે ત્રણ ટોપિક છે બીજા ટોપિક સાથે કોટ કરે છે તો પર્ટિક્યુલર કૃષિ ક્ષેત્રમાં હું તમને સારી રીતે ન્યાય આપી શકીશ વાત આવે છે હવે ગરીબી ઉદ્યોગોનો અલ્પ વિકાસ ગરીબીને દૂર કરવી હોય તો શું કરવું પડે તો ગરીબીને દૂર કરવી હોય તો કાં તો તમારે રોજગારી આપવી પડે કાં તો પછી ગરીબો જે છે જે વ્યક્તિઓ બિલો પુવર્ટી લાઈન જિંદગી જીવી રહ્યા છે એમને કંઈક સપોર્ટ કરવો પડે તો સરકારે પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમની શરૂઆત કરી જાહેર વિતરણ પ્રણાલીની શરૂઆત કરી વાત કરીએ ઉદ્યોગોનો અલ્પ વિકાસ તો ઉદ્યોગોના વિકાસ માટે દેખો આ બધી વસ્તુ આપણે ઉદ્યોગોમાં પણ ચર્ચા કરીશું આ પ્રાઇમરી ડિટેલ આપણે ખાલી જાણી રહ્યા છે તો ઉદ્યોગોના વિકાસ માટે ઉદ્યોગોનો અલ્પ વિકાસ તો ઉદ્યોગોના વિકાસ માટે સરકારે શું કર્યું તો કે ભાઈ દ્વિતીય જે પંચવર્ષીય યોજના છે દ્વિતીય પંચવર્ષીય યોજનાની અંદર ભાર આપવામાં આવ્યો ભારે ઉદ્યોગો પર અને તમે ભણ્યા હશો કે ભાઈ દ્વિતીય પંચવર્ષીય યોજનાની અંદર ભારે ઉદ્યોગો પર ભાર આપ્યો તો કામ પણ એવું જ થયું હોય શું કામ થયું તો દુર્ગાપુર પ્લાન્ટની સ્થાપના થઈ રાઉરકેલા પ્લાન્ટની સ્થાપના થાય છે તો આ બધા જ પ્લાન્ટ એ દ્વિતીય પંચવર્ષી યોજના દ્વારા સ્થાપવામાં આવ્યા છે ધીરે ધીરે આપણે આગળ વધીએ ભાઈ તો કે ભાઈ એમએસએમઇ ઉદ્યોગો અને ક્યાંક ને ક્યાંક કુટીર અને ગૃહ ઉદ્યોગો પર સરકારે ઘણા એવા પ્રયત્નો કર્યા છે કે જેનો વિકાસ થઈ શકે ઓકે તો આ જે વાત કરી એ આપણે ઉદ્યોગોના વિકાસ માટે ખાસ કરીને ઉદ્યોગ ક્ષેત્રમાં હું તમને વધુ સારી રીતે સમજાવી શકીશ ઓકે ચાલો હવે અહીંયા એક શબ્દ છે કે કૃષિ પર નિર્ભર અર્થવ્યવસ્થા કૃષિ પર નિર્ભર અર્થવ્યવસ્થા કૃષિ પર નિર્ભર અર્થવ્યવસ્થા છે આપણે શું કહીએ છીએ આપણે શું કહીએ છીએ ભારતની જે અર્થવ્યવસ્થા છે बरोबर ए कृषक अर्थ व्यवस्था छे આવ કેમ કહીએ છે તો યાદ રાખજો ભારતની જેર વ્યવસ્થા છે એ આવકની દ્રષ્ટિએ કૃષક અર્થવ્યવસ્થા નથી એ રોજગારની દ્રષ્ટિએ કૃષક અર્થવ્યવસ્થા છે રોજગારની દ્રષ્ટિએ કૃષક અર્થવ્યવસ્થા છે ક્લિયર છે તો આટલી વસ્તુ આપણે ધ્યાનમાં લેવાનું છે હવે આગળ વાત કરીએ મિત્રો તો આ ત્રણ ક્ષેત્રો જે છે પ્રાથમિક દ્વિતીય અને તૃતીય ક્ષેત્ર ક્ષેત્રીય સંરચના ઉત્પાદન અને રોજગારી એના વિશે જો વાત કરીએ તો તમને તમે બધા ભણીને જ આવ્યા છો કે ભાઈ પ્રાથમિક ક્ષેત્ર કોને કહેવાય પ્રાથમિક ક્ષેત્ર કોને કહેવાય એ તમને આઈડિયા હશે જ પ્રાથમિક ક્ષેત્ર એટલે એવું ક્ષેત્ર કે એ ક્ષેત્રની અંદર થતી તમામ ગતિવિધિઓ એ પ્રકૃતિ અને પર્યાવરણ પર આધારિત હોય પર્યાવરણથી પ્રત્યક્ષ કે પ્રત્યક્ષ રીતે પ્રત્યક્ષ રીતે સંબંધિત હોય બરાબર પર્યાવરણથી સંબંધિત હોય બરાબર ફોર એક્ઝામ્પલ કૃષિ કરવી પશુપાલન કરવું મત્સ્ય પાલન કરવું તો આ બધી જે ગતિવિધિઓ છે એ પ્રાથમિક ક્ષેત્રની છે વાત કરીએ દ્વિતીય ક્ષેત્ર તો દ્વિતીય ક્ષેત્ર એટલે પ્રાથમિક ક્ષેત્રમાંથી પેદા થયેલી જે પણ વસ્તુઓ છે એનો કાચા માલ તરીકે ઉપયોગ કરવો કાચા માલ તરીકે ઉપયોગ કરવો ફાઈનલ ગુડ્સ તૈયાર કરવું તો આવા જે ક્ષેત્રો છે એને આપણે કહીએ છીએ દ્વિતીય ક્ષેત્ર જેમ કે ઔદ્યોગિક અથવા તો ઉદ્યોગો એ દ્વિતીય ક્ષેત્રનો ભાગ છે અને તૃતીય ક્ષેત્ર જે છે એમાં આપણે સમાવેશ કરીએ છીએ સેવા ક્ષેત્રનો સેવા ક્ષેત્રનું સેવા ક્ષેત્ર એટલે એવું ક્ષેત્ર કે જેની અંદર નું લેવલ થતું હોય ફોર એક્ઝામ્પલ ઇન્ટરનેટ એજ્યુકેશન ઇન્સ્યોરન્સ ફાઈનાન્સ આ બધું શું છે આ બધું સેવા ક્ષેત્રના ભાગ છે તો આ ત્રણ સેક્ટર છે એની વાત કરી ઓકે હવે સમજો એમને કીધું છે ઉત્પાદન અને રોજગારી બે વસ્તુની વાત કરી છે ઉત્પાદન અને રોજગારી આવા બે શબ્દો પર્ટિક્યુલર લખેલા છે અહીંયા તમે કદાચ જોતા હોય તો ઉત્પાદન અને રોજગારી તો સમજીએ અહીંયા હું લખું છું અહીંયા હું લખું છું आंया प्राथमिक क्षेत्र आंया वो લખું છું દ્વિતીય ક્ષેત્ર બરાબર છે અને આંયા લખું છું તૃતીય ક્ષેત્ર પ્રાથમિક ક્ષેત્રને આપણે બીજા શબ્દોમાં કૃષિ ક્ષેત્ર કહીશું આને આપણે ઉદ્યોગ ક્ષેત્ર કહીશું અને તૃતીય ક્ષેત્રને આપણે સેવા ક્ષેત્ર પણ કહીએ છીએ ક્લિયર છે સમજીએ ચાલો હવે બે વસ્તુ તમને અહીંયા સમજાવવાની છે મારે એક છે ઉત્પાદન અને એક છે રોજગારી ઉત્પાદન અને રોજગારી વર્ષ લખું છું ઓગણીસો એકવીસ નું વર્ષ અહિયાં હું ઓગણીસો પચાસ એકાવન નું વર્ષ લખું છું અને અહીંયા લખું છું ઓગણીસો એકવીસ નું વર્ષ અહીંયા તમારી સામે મેં એક બોક્સ બનાવ્યું છે એમાં જનરલી તમને એક સિમ્પલ માહિતી હું આપવાનો પ્રયત્ન કરીશ ક્લિયર છે સમજો હું બોલું એ વસ્તુ મગજમાં ક્લિયર કરી નાખજો ઉત્પાદન જીડીપીની આપણે વાત કરીએ જીડીપી જીડીપીનો મતલબ થાય છે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ સિમ્પલ વ્યાખ્યા કહી દઉં તમને ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે ભારત દેશની જે આર્થિક સીમા છે આર્થિક સીમાનો મતલબ છે કે ભારતની ભૌગોલિક સીમા તો ખરી જ બરાબર છે આપણો જે કિનારો છે એ ભૌગોલિક સીમા તો ખરી જ સાથે સાથે આપણા જે દૂતાવાસ છે વિદેશમાં એ પણ આપણી આર્થિક સીમામાં આવી જાય આપણા જે મિલિટરી અડ્ડા છે બીજા દેશોમાં એ પણ આપણી આર્થિક સીમામાં આવી જાય તો ભારતની જે આર્થિક સીમા છે આ આર્થિક સીમાની અંદર એક ચોક્કસ સમયગાળા દરમિયાન એટલે આપણે ચોક્કસ સમયગાળો એટલે આપણે એક વર્ષ ગણીએ છીએ આપણું એક વર્ષ એટલે એક એપ્રિલથી એકત્રીસ માર્ચ તો આ સમયગાળા દરમિયાન જે પ્રોડક્શન થયું છે જે પ્રોડક્શન થયું છે જીડીપી કહેવાય ફોર એક્ઝામ્પલ આ વર્ષે માની લઈએ મૂલ્ય છે આ શું થયું જીડીપી આપણે જસ્ટ માન્યું છે કે માત્ર બે પેન જ પેદા થઈ છે આખા દેશની અંદર તો એનો જીડીપી થયો તો આ પ્રકારે ઉત્પાદનની વાત કરીએ હવે સમજો પ્રાથમિક ક્ષેત્ર પ્રાથમિક ક્ષેત્ર

અહીંયા હું લખી દઉં છું ઓગણીસો ને પચાસ એકાવન ક્લિયર છે જ્યારે ભારત આઝાદ થાય છે જ્યારે ભારત આઝાદ થાય છે ત્યારે ઉત્પાદનમાં સૌથી વધુ ફાળો કોનો હતો કૃષિ ક્ષેત્રનો હતો કોનો હતો કૃષિ ક્ષેત્રનો જીડીપીમાં ભારત આઝાદ થાય છે ત્યારે સૌથી વધુ ફાળો જીડીપીમાં પ્રાથમિક ક્ષેત્રનો હતો ઓકે ક્લિયર કરજો મગજમાં ફટાફટ જ્યારે અત્યારે વર્તમાનમાં કૃષિ ક્ષેત્રનો ફાળો જીડીપીમાં સૌથી ઓછો છે બે છું સૌથી ઓછો ફાળો જીડીપીમાં અત્યારે કૃષિ ક્ષેત્રનો છે ઓકે તો આઝાદી સમયે સૌથી વધુ જીડીપીમાં ફાળો પ્રાથમિક ક્ષેત્રનો હતો પ્રથમ નંબરે કૃષિ ક્ષેત્ર આવશે બીજા નંબરે આવશે દ્વિતીય ક્ષેત્ર એટલે કે ઔદ્યોગિક ક્ષેત્ર અને ત્રીજા નંબરે આપણે સેવા ક્ષેત્રને ગણી શકીએ તો આ પ્રકારે કંઈક જીડીપીમાં ભારત આઝાદ થાય છે ત્યારે ઉત્પાદનના બાબતોની અંદર ક્રોનોલોજી આ રીતે વર્તમાનમાં ઉત્પાદનની વાત કરીએ તો જીડીપીમાં સૌથી વધુ ફાળો સેવા ક્ષેત્રનો છે સૌથી વધુ ફાળો એક નંબર પર અત્યારે કોણ છે સેવા ક્ષેત્ર છે સૌથી વધુ ફાળો સેવા ક્ષેત્રનો છે બીજા નંબર પર બીજા નંબર પર

એટલે કે ભારત વૃદ્ધિ તો કરી રહ્યો છે પણ રોજગારનું પ્રોડક્શન નથી કરી રહ્યો એટલો રોજગાર નતો ઉત્પન્ન થતો ભાઈ એફડીએ આવી રહ્યો છે ઉત્પાદન થઈ રહ્યું છે પણ રોજગાર કેમ નથી વધતો અનએમ્પ્લોયમેન્ટ ઇઝ મેઇન ઇશ્યુ અત્યારે હાલ આ જ ઇસ્યુ છે ભાઈ સમજો તો ઉત્પાદનની આપણે કંઈક વાત કરી હવે વાત કરીએ રોજગારીની તો પ્રાથમિક ક્ષેત્ર કૃષિ ક્ષેત્ર ઓગણીસો ને પચાસ એકાવનમાં માં સૌથી વધુ રોજગારી આપતું હતું જે વર્તમાનમાં પણ સૌથી વધુ રોજગારી આપે છે આપણે એકવીસ બાવીસ ની વાત કરીએ વર્તમાનમાં પણ સૌથી વધુ રોજગારી કોણ આપે છે કૃષિ ક્ષેત્ર આપે છે બીજા નંબર પર વર્તમાનમાં ઔદ્યોગિક ક્ષેત્ર છે અને ત્રીજા નંબર પર સેવા ક્ષેત્ર છે રોજગારીની બાબતમાં તો તમે અહીંયા જોઈ શકો છો કે ઓગણીસો પચાસ એકાવનની અંદર લગભગ સિત્તેર ટકા જેટલા લોકો એ કૃષિ ક્ષેત્રમાં જોડાયેલા હતા એટલે કે રોજગારી પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે કૃષિ ક્ષેત્રમાંથી મેળવતા હતા જે વર્તમાનમાં પચાસ ટકા કરતાં વધુ લોકો ક્યાંથી મેળવે છે કૃષિમાંથી મેળવે છે તો એટલા જ માટે કહી શકીએ કે ભારતમાં કૃષિમાં સૌથી વધુ લોકો હાલ પણ જોડાયેલા છે અને એટલા જ માટે કહું છું કે આવકની દ્રષ્ટિએ ભારત કૃષિ પ્રધાન દેશ નથી ભારત એ રોજગારીની દ્રષ્ટિએ કૃષિ પ્રધાન દેશ છે કારણ કે ભારતમાં રોજગારીમાં પચાસ ટકાથી વધુ લોકો જોડાયેલા છે ક્લિયર છે ઓકે ચાલ આ વસ્તુ જે છે આપણે જાણવાનો પ્રયત્ન કર્યો અત્યારે હાલ જીડીપીમાં ફાળો કૃષિ ક્ષેત્રનો લગભગ સત્તર ટકા આજુબાજુ છે સત્તર ટકા આજુબાજુ છે ઓકે સો રૂપિયાની આવક કદાચ ભારતને થાય છે તો સત્તર ટકા સત્તર રૂપિયાની આવક આપણે માની શકીએ કે કૃષિ ક્ષેત્રમાંથી થઈ હશે ઓકે ચાલો સમજી અહીંયા કદાચ એક મેન્સ નો પ્રશ્ન તમને કદાચ આપણે લખવાનો પ્રયત્ન કરીએ અહીંયા લખું છું હા ક્વેશ્ચન પ્રાથમિક ક્ષેત્ર प्राथमिक क्षेत्र द्वितीय क्षेत्र आणि तृतीय क्षेत्र नी उदाहरण साते समझ आपी उदाहरण साते समज आपी उदाहरण साथे समझ आपी बारत मा प्राथमीक खेत्रना गटी रहे उत्पादन मा उत्पादनना कारणों શબ્દોની અંદર તમારે લખવાનું છે છે આ હોમવર્ક જેટલું પણ ભણ્યા પેલા સમજો પ્રાથમિક ક્ષેત્ર અહીંયા કીવર્ડ તમારે પકડવાના છે તમારે શું પકડવાનું છે ભાઈ પેલા કીવર્ડ પકડવાના છે કયા કયા કીવર્ડ પકડશો પેલા તો પ્રાથમિક ક્ષેત્ર દ્વિતીય ક્ષેત્ર ને તૃતીય ક્ષેત્રનું ઉદાહરણ સાથે સમજ આપવાની છે તો ફર્સ્ટ ઓફ ઓલ તમારે અહીંયા મસ્ત એરો કરીને લખવાનું છે આ રીતે કે અર્થ 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 શું લખશો તો કે ભાઈ આ રીતે પ્રાથમિક ક્ષેત્ર પ્રાથમિક ક્ષેત્ર ઓકે પ્રાથમિક ક્ષેત્ર આમ એરો કરી શકો તમે તમે જે રીતે લખો એ રીતે લખી શકો પણ શક્ય હોય ત્યાં સુધી એને શોર્ટમાં સમજાવવાનો પ્રયત્ન કરવાનો છે तो क्या भाई अहियावरण प्रकृति साथ संकड़ेल प्रत्यक्ष गतिविधियों તમને એમ લાગશે સાહેબ આવા લલ્લુ પ્રશ્નો પૂછે જો ભાઈ જીપીએસસીનું કંઈ નક્કી નહીં ગમે ત્યારે ગમે તેઓ ધડાકો કરી નાખે બરાબર છે આ તો ઇઝી છે ભયાનક પ્રશ્નો આપીશ ચિંતા ના કરો આ તો શરૂઆત છે ભાઈ હમણાં મારે તમને ડોઝ ના આપ યુપીએસસીનો એટલે આપણે હમણાં શરૂઆત જ છે આ જો મજા આવશે થોડીક હા ને તો પ્રાથમિક ક્ષેત્રનો સામાન્ય અર્થ આપી દીધો અને લખવાનું ઉદાહરણ ઉદાહરણમાં લખી દેવાનું કે ભાઈ કૃષિ પશુપાલન મત્સ્ય પાલન આ રીતે આપી દેવાનું સેમ વસ્તુ નીચે લખવાનું દ્વિતીય ક્ષેત્ર આપણે ડેફિનેશન લખવાની તૃતીય ક્ષેત્રની પછી એ ત્રીજો છે કે પ્રાથમિક ક્ષેત્રમાં ઉત્પાદન ઘટી રહ્યું છે પ્રાથમિક ક્ષેત્ર એટલે આમ જોવા જઈએ તો આપણે એને કૃષિ ક્ષેત્રથી વર્ણવીએ છીએ તો કેમ ઘટી રહ્યું છે તો એના કારણો આપવાના કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદન કેમ ઘટી રહ્યું છે આપદાઓનો સામનો કરવો પડી રહ્યો છે સિંચાઈની અનુપલબ્ધતા મોટા ભાગની જમીન વરસાદ પર આધારિત છે જમીનનું અસમાન વિતરણ ક્લિયર છે એગ્રીકલ્ચરલ નો અભાવ લેક ઓફ એગ્રીકલ્ચરલ મિકીનાઇઝેશન લેક ઓફ પોલિટિકલ વિલ સરકારની પણ ઈચ્છાશક્તિ ઓછી છે ભાઈ ક્લિયર છે જો સરકારની ઈચ્છાશક્તિ હોય જ તો આપો ખેડૂતોને બથું આપો તો છ છો બે હજાર રૂપિયા છ હજાર રૂપિયા બરાબર છે ઓછું કહેવાય ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે આ પ્રકારે તમે એના ઉત્પાદનની જે છે કરી શકો ક્લિયર છે કારણો જણાઈ શકો તો આ પ્રકારે તમારે કંઈક મેઇન્સનો પ્રશ્ન જે છે લખવાનો છે પ્રયત્ન કરવાનો છે હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે જ્યારે મળીશું ને ત્યારે તમને હું રાષ્ટ્રીય આવક છે નીતિ આયોગ છે એના સંદર્ભમાં જેટલા પણ પ્રશ્ન મેક્સિમમ બની શકે છે એ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું તો આશા રાખીશ આ લેક્ચરમાં તમને મજા આવી હશે કંઈક ખ્યાલ આવ્યો હશે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું જય હિન્દ જય ભારત